हेलो स्टूडेंट्स, लेंस पर आधारित दाखलाओ आज आप एनसीईआरटी में कवर करशू। पहला उदाहरण नंबर 6 जोईए। रकम आवी छे 20 सेंटीमीटर वक्रता त्रिज्या अने 1.5 वक्री भवनांक वाली काचनी बहिर्गोल सपाटीनी मुख्य अक्ष पर तेना ध्रुवथी 100 सेंटीमीटर अंतरे हवामां प्रकाशनो बिंदुवत उद्गम मूकवामां आवे तो प्रतिबिंब क्यां रचाशे? जो विद्यार्थीओ, आमां छे ने वक्रता त्रिज्या तमने 20 सेंटीमीटर आपी है, वक्री भवनांक तमने 1.5 आप्यो छे, काचनी बहिर्गोल सपाटी आपी है। हवे काचनी बहिर्गोल सपाटी एटले वक्र सपाटी माटेनुं समीकरण वापरी शकाय, कारण के आमां ध्रुवथी 100 सेंटीमीटर एक उद्गम गोठवेलू है, मतलब वस्तु अंतर 100 सेंटीमीटर थशे। वक्रता त्रिज्या 20 सेंटीमीटर थशे अने वक्री भवनांकनी वेल्यू तो 1.5 आपी है, अने प्रतिबिंब क्यां रचाय एवुं जोतुं होय तो आपणे V शोधवो पड़े। तो आपणे ગોળીય વક્ર સપાટીનું સમીકરણ જે હતું એનો ઉપયોગ કરી શકીએ એમ છે વિદ્યાર્થીઓ, જરા જોજો। માઇનસ N1 બાય યુ વત્તા N2 બાય વી ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 ના છેદમાં R। તમને આ સમીકરણ વિશે અંદાજ છે વિદ્યાર્થીઓ, સૂત્ર મોડે રાખજો, તમે થિયરીમાં જે ચલાવેલું સૂત્ર છે એ યાદ રાખો, એ સમીકરણનો ઉપયોગ આપણે અહીંયા કરવો પડશે। N1 એટલે તમે એમ કહી શકો કે હવાના માધ્યમનો વક્રી ગુણાંક, અને N2 એટલે તમારા જે આપેલી જે કાચ છે તે માધ્યમનો વક્રી ગુણાંક, બરાબર। યુ વસ્તુ અંતર, વી પ્રતિબિંબ અંતર, અને કેપિટલ આર તમારી વક્રતા ત્રિજ્યા। એટલે અહીંયા એવું છે કે પ્રકાશનું કિરણ જ્યારે પહેલા માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકશો। હવે તમે જુઓ, તમને વસ્તુ અંતરનું મૂલ્ય યુ બરાબર 100 સેન્ટીમીટર આપ્યું છે, પણ તમને ખબર છે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર માઇનસ આવે, સંજ્ઞા પ્રણાલી વાપરવા વગર કોઈપણ પ્રકારનો દાખલો ગણી શકાય નહીં વિદ્યાર્થીઓ। એટલે યુની કિંમત આપણે માઇનસ 100 મૂકવી પડશે, બરાબર। અહીંયા આગળ જે માઇનસ છે એને એમને એમ જ રાખ્યું છે। N2ની કિંમત 1.5 જે તમને આપેલા કાચના દ્રવ્યનો વક્રી ગુણાંક છે, વી તમારે શોધવાનો છે, અને N2ની કિંમત ફરીથી 1.5 અને N1ની કિંમત 1, અને વક્રતા ત્રિજ્યા તમને 20 સેન્ટીમીટર આપી છે। જો તમે આનું સાદુરૂપ આપો તો તમે આરામથી આમાંથી વી શોધી શકો। તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થવાથી 1/100 પ્લસ 1.5 ડિવાઇડેડ બાય વી ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇનસ 1, એટલે કે 0.5ના છેદમાં 20, એટલે લગભગ 1/40। અને જો આગળ સાદુરૂપ આપીએ તો તમે એમ કહી શકો કે 100 - 40 ડિવાઇડેડ બાય 400, એટલે કે 5 - 2 ડિવાઇડ બાય 200, જેથી 1.5 ડિવાઇડેડ બાય વી ઇઝ ઇક્વલ ટુ 3/200, જેથી વી ઇઝ ઇક્વલ ટુ થશે 200 × 1.5/3, એટલે કે 100 સેન્ટીમીટર મળશે, જે તમને તમારું પ્રતિબિંબ 100 સેન્ટીમીટર રચાય છે તેવું દર્શાવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે એમ કહીએ કે ચાલો બરાબર કે આપણને પ્રતિબિંબ 100 સેન્ટીમીટર અંતરે મળશે, અહીંયા પ્રશ્ન આવો પૂછેલો હતો વિદ્યાર્થીઓ, જોજો પ્રતિબિંબ ક્યાં રચાશે, બરાબર। છેલ્લું વાક્ય તમે વાંચજો, તો તમે વસ્તુ 100 સેન્ટીમીટર મૂકો તો પ્રતિબિંબ ક્યાં રચાય, તો પ્રતિબિંબ પણ એવું બન્યું છે કે 100 સેન્ટીમીટર જ આપણને મળ્યું છે, પણ હવે એનો જવાબ વ્યવસ્થિત રીતે લખવો પડે આપણે। આપણને જે વી છે વિદ્યાર્થીઓ એ પ્લસ 100 મળે છે, જરા જોતા રહેજો। તમારો જે ફાઇનલ આન્સર મળે છે એ 100 સેન્ટીમીટર છે, તો 100 સેન્ટીમીટર મળતો હોય તો આપણે એનું કન્ક્લુઝન આવું લખી શકીએ છીએ, વી ધન મળે છે તેથી પ્રતિબિંબ બહિર્ગોળ સપાટીની મુખ્ય અક્ષ પર આપાત કિરણની દિશામાં તેના ધ્રુવથી 100 સેન્ટીમીટર અંતરે, બરાબર, અંદર તરફ મળવું જોઈએ। પોઝિટિવ મળેનો મતલબ શું થાય? બહિર્ગોળ સપાટીની મુખ્ય અક્ષ પર જ મળે, આપાત કિરણની દિશામાં જ મળે, બરાબર। જો ઋણ મળ્યું હોત તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મળ્યું હોત, પણ એવું અહીંયા નથી, બરાબર વિદ્યાર્થીઓ। આગળ વધીએ, આ એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે વિદ્યાર્થીઓ, જરા જોજો। એક જાદુગર તેના પ્રયોગમાં પ્રોગ્રામમાં 1.47 વક્રી ગુણાંકવાળા કાચના લેન્સને એક પ્રવાહીમાં ડૂબાડે છે, ત્યારે તે લેન્સ અદૃશ્ય થઈ જાય છે, તો આ પ્રવાહીનો વક્રી ગુણાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? જો હવે વિદ્યાર્થીઓ, આમાં પહેલાં તમારે એ સમજવું પડે કે તમે કોઈપણ કાચના લેન્સને પ્રવાહીમાં ડૂબાડો અને જો લેન્સ અદૃશ્ય થઈ જતો હોય તો મતલબ બેનો વક્રી ગુણાંક સમાન થઈ જવો જોઈએ, બરાબર। તમે એમ કહો કે આપણી પાસે બે અલગ અલગ પ્રકારના વેસલની અંદર બે અલગ અલગ પ્રકારના વેસલ જે છે એમાં પાણી ભરેલા છે, બરાબર। એક્ઝામ્પલ તરીકે એક બોટલ છે જેમાં 1 લિટર પાણી ભર્યું છે અને બીજી એક તપેલી છે, ધારો કે એમાં 2 લિટર પાણી ભર્યું છે। હવે તમે એવું બનો, એવું વિચારો કે આ બંને જે પાણીઓ છે એને તમે મિક્સ કરી દો ત્રીજા વેસલમાં, તો
કેટલું પાણી ક્યાં ભળ્યું છે તેનો અંદાજ તમને આવી શકતો નથી, કારણ કે બંનેના દ્રવ્યનો વક્રી ભવનાંક એક જ સરખો છે, તો બંને એકબીજામાં ભળી જશે તો બંને જુદા દેખાશે જ નહીં, બરાબર, એટલે તમે એને અલગ અલગ ન જોઈ શકો. તો જ્યારે પારદર્શક ઘટ્ટ માધ્યમને તેને જેટલો જ વક્રી ભવનાંક ધરાવતો પ્રવાહીમાં ડૂબાડીએ ત્યારે માધ્યમ આપણને બહારથી દેખાતું નથી, એટલે કે જાણે માધ્યમ અદ્રશ્ય થઈ ગયું હોય તેવો આપણને અનુભવ થાય છે. અત્યારે એવું જ થાય છે, અને એનો મતલબ એવો થાય કે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક પણ 1.47 જેટલો જ હોવો જોઈએ. જો બેનો વક્રી ભવનાંક સમાન થાય તો અને તો જ તમે એમ વિચારી શકો કે અદ્રશ્ય થઈ જાય છે. એકચ્યુઅલી અદ્રશ્ય નથી થતું, બે ભેગા થઈ જાય છે, બરાબર. હવે જો આપણે થોડા વ્યવસ્થિત વાત કરીએ આગળ. આ સંજોગોમાં લેન્સ મેકર સમીકરણનો જો તમે ઉપયોગ કરો, વિદ્યાર્થીઓ લાસ્ટ લેક્ચરમાં આપણે લેન્સ મેકર સમીકરણ ભણ્યા હતા, આ એ સમીકરણ છે 1/F = (n2 - n1)(n1) બ્રેકેટમાં 1/, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે વિદ્યાર્થીઓ, 1/R1 - 1/R2 આવશે, ઠીક છે. હવે તમે એમ કહો કે n2 ને n1ની વાત થઈ છે તો એ તો બંને માધ્યમના વક્રી ભવનાંક સમાન છે, એટલે n2 ને n1નું બાદબાકી કરો તો જવાબ 0 થઈ જાય. એનો મતલબ એવો થાય કે 1/F = 0 આવે, એટલે કે એફનું મૂલ્ય કેટલું આવશે? અનંત આવશે. અને પ્રસ્તુત લેન્સ આપેલા પ્રવાહીની અંદર કાચની સમતલ સપાટી તરીકે વર્તે. બીજા અર્થમાં એવું કહી શકીએ કે લેન્સ અને પ્રવાહીના વક્રી ભવનાંક સમાન બન્યા હોવાથી પ્રકાશીય રીતે તમે જુદા પાડી શકાતા નથી, અને તેથી બહારથી જોતા લેન્સ પ્રવાહીમાં ડૂબતા પહેલાં માત્ર પ્રવાહી જ દેખાતું હતું, હવે તેવું જ લેન્સને તેમાં ડૂબાડ્યા પછી પણ દેખાય છે, જેથી લેન્સ એ પ્રવાહીમાં ભળી જઈને અદ્રશ્ય થઈ ગયો છે તેમ આપણે ગણી શકીએ. અહીંયા નોંધવા જેવું છે વિદ્યાર્થીઓ, એક આપણે ધારો કે એવું નક્કી કર્યું હોય કે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.47 છે અને પાણીના વક્રી ભવનાંકનું મૂલ્ય 1.33 છે, તો પાણી કોઈ પણ સંજોગોમાં નથી. કેમ? તો કે પાણીનો વક્રી ભવનાંક તો ઓછો આવે, એટલે આપણો જે પ્રવાહી છે ને એ પાણી નથી, ધ્યાન રાખજો. એટલે તમારા મનમાં કોઈ વહેમ ન રહે કે આ પાણી હોઈ શકે, પાણી બિલકુલ હોઈ શકે નહીં, કારણ કે એનો વક્રી ભવનાંક જુદો આવે, બરાબર. અને બીજી એક વાત એ કહી દઉં કે લગભગ આ આપણું 1.47 વક્રી ભવનાંકનું મૂલ્ય ગ્લિસરીનની નજીક છે, ગ્લિસરીનનો વક્રી ભવનાંક લગભગ આટલો જ આવે, જેથી તમે એમ કહી શકો કે આપેલું પ્રવાહી લગભગ ગ્લિસરીન હોઈ શકે. પ્રાયોગિક રીતે ગ્લિસરીનનો વક્રી ભવનાંક 1.473 જેટલો મળે છે, અને આપણા લેન્સનો પણ એટલો જ છે, એટલે આપણું પ્રવાહી ગ્લિસરીન હોવાના ચાન્સ વધારે છે, બરાબર. આગળ વધીએ. એ જ દાખલામાં વિદ્યાર્થીઓ બીજો એક પ્રશ્ન બનાવ્યો, ઉદાહરણ નંબર 8. સવાલ ઉપર થોડું ધ્યાન આપજો. કાચના એક લેન્સની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર છે, અને તો તેનો પાવર શોધો. હવે પાવરની વાત તો આપણે કાલે જ થઈ કે પાવરનું મૂલ્ય એટલે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. તો એનો અર્થ એવો થાય કે વ્યાખ્યા અનુસાર લેન્સનો પાવર P = 1/F = 1.5. એટલે તમે એમ કહી શકો કે પાવરનું મૂલ્ય થશે P = 1/0.5, એટલે કે 2 મીટર ઇન્વર્સ, એટલે કે 2 ડાયોપ્ટર. આ તો બહુ સિમ્પલ છે, એમાં વધારે કંઈ ગણવાનું નથી થતું. પરંતુ એમાં જે બીજો પ્રશ્ન પૂછ્યો છે તેની પર ધ્યાન આપજો. એક બહિર્ગોળ લેન્સની બે વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. જો તેમની હવામાં કેન્દ્ર લંબાઈનું મૂલ્ય 12 સેન્ટીમીટર હોય તો એને આ લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. વિદ્યાર્થીઓ સિમ્પલ લેન્સ મેકર સમીકરણનો ઉપયોગ કરો તો અહીંયા પ્રોબ્લેમ સોલ્વ થાય એવું છે, કારણ કે વક્રતા ત્રિજ્યાઓ જરા જોજો. 10 સેન્ટીમીટર આપી જેને તમે R1 ગણશો, સૂત્ર જોજો. જે 15 સેન્ટીમીટર આપી જેને તમે R2 ગણશો. સંજ્ઞા પ્રણાલી ચોક્કસ વાપરશું. હવામાં કેન્દ્ર લંબાઈનું મૂલ્ય 12 સેન્ટીમીટર છે, મતલબ આપણે જે AF આપેલો છે એ આપેલો છે, અને આ લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો ને, એટલે આપણે N2 શોધવાનો થાય છે. એટલે આ સમીકરણમાંથી આપણે N2 શોધવો પડશે વિદ્યાર્થીઓ, બરાબર. સૌથી પહેલાં તો આપણે એમ કહીએ, કેલ્ક્યુલેશન પર આગળ વધીએ વિદ્યાર્થીઓ. સમીકરણમાં આપણે કિંમત મૂકીએ છીએ, બરાબર. જોજો સમીકરણમાં આપણે એફની કિંમત જોજો. પહેલાં 12 મૂકી છે, N2 આપણને ખબર નથી, N1ની વેલ્યુ આપણે 1 લઈ લેવાની, કારણ કે હવાની સાપેક્ષે જ વાત કરવાની થાય છે અને હવામાં જ વાત કરવાની છે. તો હવાના માધ્યમની વાત છે એટલે આપણે N1ની વેલ્યુ 1 મૂકી શકીએ એમ છે. R1ની કિંમત 10 સેન્ટીમીટર, R2ની કિંમત -15 સેન્ટીમીટર. વિદ્યાર્થીઓ અહીંયા સંજ્ઞા પ્રણાલી ચોક્કસ વાપરવી પડે, કારણ કે બહિર્ગોળ લેન્સને બે વક્ર સપાટીઓ આવે, એમાંથી એકની વક્રતા ત્રિજ્યા R1 જે છે એ +10,
તો બીજી 100% તમારે માઇનસ લેવી પડે, સંજ્ઞા પ્રણાલી ન વાપરો તો કોઈ પણ દાખલાનો જવાબ આવતો નથી, એ ધ્યાન રાખજો, જેથી સાદુરૂપ આપતા માઇનસ માઇનસ વચ્ચે પ્લસ થઈ જશે અને 1/12 ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ 1/10 પ્લસ 1/15. અહીંયા સાદુરૂપ આપતા 6 + 4/60 અને 1/12 ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ 1 × 1/6, અહીંયા 6 × 2 કરતાં 12 થશે એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ 1, જેથી તમે એમ કહી શકો કે એન ટુની કિંમત આપણને યસ 1.5 જેટલી મળશે. જરા જોજો, 1/12 ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ 1 × 1/6 એટલે કે 0.5 ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ 1, એન ટુની કિંમત 1.5 આપણને મળશે, જે એવું દર્શાવે છે કે આપણે કાચના દ્રવ્યનો વક્રી બનાવ્યો જેમાંથી લેન્સ બનાવ્યો છે 1.5 જેટલો મળે છે. બરાબર વિદ્યાર્થીઓ, આગળ વધીએ. એમાં ત્રીજો દાખલો પૂછ્યો છે. હવે એમ કહે છે કે જો આ 1.5 વક્રી ગુણાંકવાળા એક બહિર્ગોળ લેન્સને હવામાં જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, અચ્છા એમાં ત્રીજો દાખલો મતલબ આખી અલગ પ્રકારની ડેટા આપી છે, તો તેની 1.33 વક્રી ગુણાંકવાળા પાણીમાં કેન્દ્ર લંબાઈનું મૂલ્ય કેટલું થાય? જો વિદ્યાર્થીઓ, આ એક બહુ મોસ્ટ ટાઈમપી દાખલો છે, ગુજરાત બોર્ડની અંદર, JEEની અંદર અને નીટ જેવી એક્ઝામમાં પણ આ 100% પૂછાવાની પૂરી શક્યતા. તમે સમીકરણનો ઉપયોગ 2 વાર કરશો, બંને વખત લેન્સ મેકર સમીકરણનો જ ઉપયોગ કરશો. તમે આ બંને સમીકરણ જે જોઈ રહ્યા છો બંને લેન્સ મેકર જ છે, પણ ફરક ચેક કરજો કે જે સમીકરણ નંબર 1 તમને દેખાય છે એમાં તમે જોશો તો વક્રી વળાંક હવાનો N1 છે, બરાબર, બાકી બધું જે છે એ કોમન રહેશે. જ્યારે સમીકરણ નંબર 2માં એ હવાની જગ્યાએ N1 વક્રી વળાંકવાળું માધ્યમ છે, જેથી કેન્દ્ર લંબાઈનું મૂલ્ય પણ બદલાઈ જશે, જેને આપણે F કહી શકશું. એટલે આપણે 2 વખત સમીકરણ લખ્યા છે, પહેલાં હવામાં અને પછી N1 વક્રી વળાંકવાળા માધ્યમમાં. અને આ રીતે જો 2 સમીકરણ મળે તો આ બંને સમીકરણનો તમે ગુણોત્તર લો વિદ્યાર્થીઓ, સમીકરણ નંબર 1 અને 2નો ગુણોત્તર લઈએ આપણે. જો ગુણોત્તર લઈએ તો F'F ઇઝ ઇક્વલ ટુ N2 - N1 × N1 N2 - N1 થશે, બરાબર. અહીંયા બધી જ કિંમતો આપણને ખબર છે કે જો આપણે N2ની કિંમત 1.5 જાણીએ છીએ, N1ની કિંમત હવા હોવાથી 1, N1ની કિંમત પાણી હોવાથી 1.33, અને જો એ સાદુરૂપ આપીએ તો F'/20 ઇઝ ઇક્વલ ટુ 1/2 × 1.33/0.17 થશે, તો F'ની કિંમત તમને 78.2 સેન્ટીમીટર જેટલી મળશે. તમે કેલ્સી વાપરીને ચેક કરશો વિદ્યાર્થીઓ, તો એનો જવાબ 78.2 સેન્ટીમીટર મળશે. હવે આ એક MCQમાં ધારો કે આ દાખલો પૂછાઈ જાય તો તમને ટ્રીક આપી દઉં છું, બરાબર. આ જે સમીકરણ નંબર 1 અને 2નો જે ગુણોત્તર લીધો છે ને, આ સૂત્ર તમારે વિદ્યાર્થીઓ મોડે કરી નાખવાનું. આ સૂત્ર જો તમે મોડે કરશો તો એમાં N1 તમને આપેલું માધ્યમ, N1 એટલે હવાનું, F' એટલે બીજા માધ્યમમાં કેન્દ્ર લંબાઈ, F એટલે તમારી હવામાં કેન્દ્ર લંબાઈ, એટલે તમે ગમે તે વસ્તુ ન આપી હોય તેનો ઉપયોગ કરીને આમાંથી સમય એને કરતા બનાવી શકો છો. ધારો કે કોઈ પરીક્ષામાં આવો જ દાખલો પૂછાયને MCQમાં પૂછાય, અને ધારો કે એમ કીધું હોય કે હવામાં કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય 15 સેન્ટીમીટર છે તો એ પાણીમાં ડૂબાડતા કેટલી થશે? તો જો હવામાં 15 હોય ને તો પાણીમાં એનું મૂલ્ય લગભગ 4 ગણું થાય, એટલે લગભગ 60 સેન્ટીમીટરની આજુબાજુ જવાબ આવે. અહીંયા તમે ચેક કરજો તો આપણને અહીંયા રકમમાં 20 સેન્ટીમીટર આપેલું હતું, જુઓ આ આપણને રકમમાં આપેલી વિગતમાં વાંચશો તો હવામાં કેન્દ્ર લંબાઈનું મૂલ્ય 20 સેન્ટીમીટર. રકમ પર બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, 1.5 વક્રી ગુણાંકવાળા એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હતી, હવે એને પાણીમાં ડૂબાડતા લગભગ 80ની નજીક આન્સર આવ્યો છે. એક્ઝેક્ટ 80 નથી આવ્યો, બરાબર, કારણ કે આપણે આ જવાબ જે બધા છે એ પોઈન્ટમાં ગણેલા છે, બરાબર. એટલે તમે જોશો તો તમારો જવાબ 78.2 આવેલો હતો, જે 80 સેન્ટીમીટરની નજીક ગણાશે, બરાબર, બરાબર. આગળ વધીએ વિદ્યાર્થીઓ, ઉદાહરણ નંબર 9. હવે આમાં તમે જોશો તો 3 લેન્સ ગોઠવેલા છે. આપણે આ જે આકૃતિ તમે જોઈ રહ્યા છો રકમમાં દોરીને આપી છે. 3 લેન્સમાંથી પહેલો લેન્સ F1 બરાબર 10 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ, એની બાજુમાં જે મૂકેલો છે તેનું નામ સમતલ અંતર્ગોળ લેન્સ, અને એની બાજુમાં જે ગોઠવેલો છે એ છે પાછો બહિર્ગોળ લેન્સ, બરાબર. સમતલ અંતર્ગોળની વાત કરો તો એની માટે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય F2 - 10 સેન્ટીમીટર છે,
ત્રીજો જે લેન્સ છે તેની કેન્દ્રલંબાઈનું મૂલ્ય 30 સેન્ટીમીટર છે. હવે તમે એવું જાણતા હોવા જોઈએ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે પ્લસ આવે, એટલે તમે જોશો તો 10 અને 30 પ્લસ છે, જ્યારે વચ્ચેના અંતર્ગોળ લેન્સ માટે એનું મૂલ્ય માઇનસમાં છે, કારણ કે અંતર્ગોળની માટે સંજ્ઞા પ્રણાલી મુજબ જવાબ માઇનસ જ આવે. હવે અહીંયા રકમમાં એવું દોરીને આપ્યું છે કે તમારી જે વસ્તુ છે, વસ્તુ પિન, એ પહેલાં લેન્સથી 30 સેન્ટીમીટર છે, બરાબર. પહેલાં બે લેન્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર, પાછળના બે લેન્સ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર આપ્યું છે. તો પ્રતિબિંબ આપણને ક્યાં મળશે ને તે આપણે શોધવાનું છે. જો વિદ્યાર્થી, અમે વારાફરતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું, બરાબર. પહેલાં આપણે એવું નક્કી કરીએ કે પહેલો જે લેન્સ છે જેની કેન્દ્રલંબાઈ તમે જે જોઈ રહ્યા છો F1 બરાબર 10 સેન્ટીમીટર, આવડો આ લેન્સ, બરાબર. આપણે એની વાત કરીશું પહેલાં. તો તમે પહેલાં એ જુઓ કે વસ્તુથી આ જે પહેલો લેન્સ છે 30 સેન્ટીમીટર અંતરે છે, એટલે આપણી વસ્તુ અંતરનું મૂલ્ય 30 સેન્ટીમીટર થાય, બરાબર. એની કેન્દ્રલંબાઈનું મૂલ્ય 10 સેન્ટીમીટર તમને રકમમાં આપેલું છે. તમે જો એનો ઉપયોગ કરો અને તમે સિમ્પલ ગાઉસનું સમીકરણનો ઉપયોગ કરો તો સૂત્ર છે 1/F1 ઇઝ ઇક્વલ ટુ 1/V1 માઇનસ 1/U1. કેમ બધી જગ્યા પર 1 લખ્યું છે? કારણ કે તમને જાણો છો કે પહેલાં લેન્સની ગણતરી થઈ રહી છે. તો 1/F1 ઇઝ ઇક્વલ ટુ 1/V1 માઇનસ 1/U1માં મેં F1ની કિંમત 10 મૂકી, જે તમને રકમમાં આપી છે. V1 આપણને ખબર નથી. U1ની કિંમત આપણે -30 મૂકવાની, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર હંમેશા ઋણ આવે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. સાઇડ ચેન્જ થવાથી એ 30 આ બાજુ જવાથી માઇનસ થશે, એટલે 1/V1 ઇઝ ઇક્વલ ટુ 1/10 માઇનસ 1/30. લસા લઈને સાદુરૂપ આપશો તો 30 - 10, 3 - 1/30, હા ચાલશે. તો V1ની કિંમત તમને 15 સેન્ટીમીટર જેટલી મળશે. તો એનો મતલબ એવો થાય કે તમે હવે આકૃતિમાં ધ્યાન આપજો, તમને અહીંયા જે પ્રતિબિંબ મળવાનું છે ને વિદ્યાર્થીઓ, એ પહેલાં લેન્સથી 15 સેન્ટીમીટર જમણી બાજુ મળવાનું છે, બરાબર. એટલે તમે એમ કહેશો કે આ જે લેન્સ તમે જોઈ રહ્યા છો ને એની પાછળ લેન્સની જમણી બાજુ, જે અત્યારે અહીંયા દેખાતું નથી, ત્યાં તમે જો તમારી વસ્તુ અંતર 30 સેન્ટીમીટર હતી, પ્રતિબિંબ અંતર 15 સેન્ટીમીટર મળે છે, એનો મતલબ શું થાય ખબર? તમે આકૃતિમાં જોજો. 15 સેન્ટીમીટરનો મતલબ એવો થાય કે આ 5 અને આ 10 છે, એટલે તમારા પહેલાં લેન્સનું પ્રતિબિંબ તમને ત્રીજા લેન્સ પાસે મળશે. કેમ? તો કે પહેલાં લેન્સથી ત્રીજા લેન્સનું જે અંતર છે ને તે પણ 15 છે, જોઈ રહ્યા છો, બરાબર. અને આપણો જે જવાબ અત્યારે આવ્યો છે એ પણ 15 છે, જુઓ, બરાબર. તો જો 15 સેન્ટીમીટર જવાબ આવ્યો હોય તેનો મતલબ એવો થાય ને કે આપણું જે પ્રતિબિંબ છે એ આપણને ત્રીજા લેન્સ પાસે મળશે. તો પહેલાં લેન્સનું પ્રતિબિંબ આપણે 15 પાસે મળશે. અને હવે જે એ પ્રતિબિંબ અંતર મળ્યું છે ને આ વિદ્યાર્થીઓ, હા, એ હવે બીજા લેન્સ માટે વસ્તુ ગણાય, કારણ કે અત્યારે આપણી પાસે કોમ્બિનેશન છે, લેન્સનું સંયોજન છે, બરાબર. એટલે એનો મતલબ એવો થાય કે હવે જો આ 15 સેન્ટીમીટર મળ્યું છે એ પ્રતિબિંબ છે પહેલાંનું, તો એ પ્રતિબિંબ અંતર બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વપરાતું હોય તો આપણે લેન્સ બીજાની ગણતરી કરીએ. જરા જોજો, મેં અહીંયા લખ્યું પણ છે, બરાબર, પહેલાં એ ધ્યાન આપજો. ઓકે, ઉપરોક્ત પ્રતિબિંબ I1, I1નો મતલબ પહેલાં લેન્સ વડે મળતું, પહેલાં લેન્સથી જમણી તરફ 15 સેન્ટીમીટરે મળશે, જે બીજા લેન્સથી જમણી તરફ તો માત્ર 10 સેન્ટીમીટર જ થશે. કેમ એવું? કારણ કે પહેલાંના બીજા લેન્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે, એટલે એને તમારે ટોટલ તમારા 15માંથી બાદ કરવું પડશે, બરાબર. જેથી બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વપરાશે, અને બીજા લેન્સથી આભાસી વસ્તુ અંતરનું મૂલ્ય U2 બરાબર આપણે +10 સેન્ટીમીટર, પ્લસ કેમ? જમણી બાજુ છે એટલા માટે, બરાબર. સમીકરણ તો આપણે એ જ વાપરશું લેન્સવાળું, પણ આ વખતે તમારી વસ્તુ અંતરનું મૂલ્ય 10 સેન્ટીમીટર લઈશું. સમીકરણ ઉપર ધ્યાન આપજો, ઉપરોક્ત આભાસી વસ્તુનું પ્રતિબિંબ બીજા લેન્સથી V2 અંતરે રચાતું હોય તો 1/F2 ઇઝ ઇક્વલ ટુ 1/V2 માઇનસ 1/U2. F2ની કિંમત તમને -10 આપી છે. -10 કેમ? કારણ કે એની કેન્દ્રલંબાઈ હંમેશા ઋણ આવે. V2 આપણને ખબર નથી, અને U2ની કિંમત તમે જોશો તો તમારે 10 પ્લસ વાપરવી પડશે, એટલે જે ઋણ નિશાની છે એ તો તમારા સૂત્રની ઋણ નિશાની છે, સંજ્ઞા પ્રણાલીની નથી. એટલે આ માટે તમે જો V2ને સમીકરણનો કરતા બનાવો વિદ્યાર્થીઓ, તો 1/V2 ઇઝ ઇક્વલ ટુ -1/10 પ્લસ 1/10 થશે, એટલે જવાબ 0 થશે, એટલે V2ની કિંમત તમને અનંત મળશે. કેમ? તો કે 1/V2 બરાબર 0, તો V2 કેટલો મળશે? અનંત, ઇન્ફાઇનાઇટ મળે. ચાલો, એટલે તમને એવું ખબર પડી. હવે આકૃતિ પર પાછા એકવાર ધ્યાન આપજો. જો
પહેલા લેન્સનું પ્રતિબિંબ તમને જમણી બાજુ 15 સેન્ટીમીટરે મળ્યું, બીજા લેન્સનું પ્રતિબિંબ તમને અનંત અંતરે મળ્યું. કેમ? તો કે આપણો અત્યારે જે જવાબ તમે અહીંયા જુઓ છો, વી ટુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ આવ્યું છે વિદ્યાર્થીઓ, એવું દર્શાવે છે કે આપણને મળતું પ્રતિબિંબ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર મળે છે. બરાબર. તો હવે એ જે ઇન્ફાઇનાઇટ છે ને, એ ત્રીજા લેન્સ માટે વસ્તુ તરીકે વપરાશે. અને જો ત્રીજા લેન્સ માટે એ વસ્તુ તરીકે વપરાય, તો હવે ત્રીજા લેન્સની ગણતરી કરીએ. ઉપરોક્ત પ્રતિબિંબ ત્રીજા લેન્સથી યુ થ્રી બરાબર ઇન્ફાઇનાઇટ અંતરે રહેલી આભાસથી વસ્તુ બનશે, જેનું પ્રતિબિંબ ત્રીજા લેન્સથી વી થ્રી અંતરે રચાતું હોય. તો 1/F3 ઇઝ ઇક્વલ ટુ 1/V3 માઇનસ 1/U3. સેમ સમીકરણ, સેમ, ખાલી આમાં આટલો ફરક કે યુ થ્રીની કિંમત આ વખતે આપણે ઇન્ફાઇનાઇટ ગોઠવશું. બરાબર વિદ્યાર્થીઓ. તો U3ની કિંમત જો ઇન્ફાઇનાઇટ ગોઠવી દો, તો V3ની કિંમત આપણને કેટલી મળશે? 30 સેન્ટીમીટર મળશે. તો વસ્તુ ઓનું અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી જમણી તરફ 30 સેન્ટીમીટરે મળવું જોઈએ. ત્રીજા લેન્સથી 30 સેન્ટીમીટર, ધ્યાન રાખજો. એટલે એનો અર્થ એવો થાય, હવે જરૂર પહેલાં આપણે એક કામ કરીએ, આકૃતિમાં જોઈ લઈએ. જુઓ, તમારા પહેલા લેન્સની ડાબી બાજુ પર વસ્તુ છે 30 સેન્ટીમીટરે, અને તમારું જે અંતિમ પ્રતિબિંબ મળશે એ છેલ્લા ત્રીજા લેન્સથી જમણી તરફ 30 સેન્ટીમીટરે મળવાનું. બરાબર. એટલે જેટલું આ બાજુ વસ્તુ અંતર, પેલી બાજુ એટલું જ પ્રતિબિંબ અંતર આ દાખલાના જવાબમાં આપણે મેળવી શક્યા છીએ. દર વખતે એવું જ આવે એવું પણ ઘણું જરૂરી નથી. હવે એક નોંધ લખી છે, ઉપરોક્ત પ્રતિબિંબ સાચું હશે કારણ કે તેના માટે મોટવણીનું સૂત્ર એમ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ અનુસાર ઋણ મળશે. વીની કિંમત આપણે જાણીએ છીએ કે 30, યુની કિંમત આપણે જાણીએ છીએ કે -30, એટલે આપણને જવાબ ઋણ મળશે. અને ઋણ મળે તેનો મતલબ એવો થાય કે પ્રતિબિંબ સાચું હશે. બરાબર, વાસ્તવિક હશે, આભાસી નહીં હોય. આગળ વધીએ વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7. 1.55 જેટલા વક્રી વળાંકવાળા કાચમાંથી 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો એક દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે, તો તેની બંને વક્ર સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી પડે? આ એ જ દાખલો હમણાં થોડી વાર પહેલાં આપણે ગણેલો, એના જેવો જ છે. પણ આ વખતે એવું છે કે વક્રી ભવનાંક આપેલો છે 1.55, કાચમાંથી બનાવેલો છે, એટલે 20 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ આપી છે, અને આપણે R1 R2 શોધવાના છે. હવે તમે એક વસ્તુનું ધ્યાન આપજો અહીંયા, કે દ્વિબહિર્ગોળ લેન્સ છે વિદ્યાર્થીઓ, દ્વિબહિર્ગોળ લેન્સ, એનો મતલબ એવો છે કે એની બે વક્ર સપાટી આવે. સમીકરણ તો તમારે એ જ વાપરવાનું છે જે લેન્સ મેકર સમીકરણ છે. તો 1/F ઇઝ ઇક્વલ ટુ N2 - N1 છેદમાં N1 બ્રેકેટમાં 1/R1 - 1/R2માં R1 અને R2ની કિંમતોને સમાન લેવાની, પણ R1ની કિંમત R મૂકવાની અને R2ની કિંમત -R મૂકવાની સંજ્ઞા પ્રણાલી વાપરી છે, બીજું કંઈ નહીં. સાદુરૂપમાં આગળ જઈએ તો ધારો કે મેં N1નું મૂલ્ય જે છે એ હવાનું માધ્યમ લઈ લીધું હોય, તો હવાના માધ્યમનો વક્રી ભવનાંક તો એક જ આવે, જેથી તમે કહેશો કે સૂત્ર 1/F ઇઝ ઇક્વલ ટુ N-1/1(2R) થશે. સાદુરૂપ આપું તો આમાંથી હું આરને કરતા બનાવું વિદ્યાર્થીઓ, તો આર ઇઝ ઇક્વલ ટુ 2F(N-1) થશે. બરાબર, જેમાં આપણને એફની કિંમત 20 સેન્ટીમીટર, એનની કિંમત 1.55 આપી છે. જો તમે ગોઠવી દો તો કેપિટલ આરની કિંમત આપણને 22 સેન્ટીમીટર મળશે. એટલે આપણી વક્રતા ત્રિજ્યા અનુક્રમે 22 અને -22 સેન્ટીમીટર હોવી જોઈએ, એક ડાબી તરફ અને એક જમણી તરફ. એટલે અહીંયા જે R1 છે ને એ 22 અને જે R2 છે ને એ -22, તો જ તો દ્વિબહિર્ગોળ લેન્સ બને. બરાબર, આગળ વધીએ. સ્વાધ્યાયના દાખલા નંબર 8 છે વિદ્યાર્થીઓ, જરા જોજો. પ્રકાશનું એક અભિસારી કિરણપુંજ P બિંદુએ કેન્દ્રિત થાય છે, અને હવે આ કિરણોના માર્ગમાં બિંદુ Pથી 12 સેન્ટીમીટર અંતરે જો એ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ, પહેલી વખતે આપણે 20 સેન્ટીમીટરવાળો બહિર્ગોળ લેન્સ મૂકવાનો છે. બરાબર, પહેલાં આપણે એક કામ કરીએ, પહેલો દાખલો પહેલાં પૂરો કરી નાખીએ. અંદર જે A આપેલો છે ને, તમે જોજો બિંદુ Pથી 12 સેન્ટીમીટર અંતરે. હવે તમે આકૃતિમાં જુઓ તો લેન્સ મૂકતા પહેલાંની પરિસ્થિતિ બતાવી છે, બિંદુ P તમને બતાવ્યું છે. આપણે એનાથી 12 સેન્ટીમીટર દૂર આપણે એક 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ ગોઠવવાનો. જો ગોઠવીએ તો એની આકૃતિ કંઈક આવી રીતની થશે. જુઓ, તો પહેલી પરિસ્થિતિમાં કેવું હતું જરા જોજો, આપણે જે બિંદુ P હતું ને ત્યાં એની આગળ કોઈ લેન્સ નહોતો,
હવે જેવો તમે લેન્સ ગોઠવશો ને એ પણ 12 સેન્ટીમીટર, તમને મેં યુ દર્શાવીને બતાવેલો છે. જુઓ યુ ઇઝ ઇક્વલ ટુ આભાસી વસ્તુ અંતર, તમારે ગોઠવવાનો છે બહિર્ગોળ લેન્સ જ. લેન્સ મૂક્યા પછી તમારો જે પ્રતિબિંબ છે એ સાચું પ્રતિબિંબ મળશે અને આઈ પાસે મળશે. કેમ? તો કે લેન્સની ડાબી બાજુથી આવવાવાળા પ્રકાશના કિરણો વક્રીભવન પામીને તમે એમ કહેશો કે પીના સ્થાને આઈ પાસે જ ભેગા થઈ જશે. એટલે કે સી અને પી વચ્ચેનું અંતર તમારું વસ્તુ અંતર ગણાય છે, અહીંયા 12 સેન્ટીમીટર છે, તો સી અને આઈ વચ્ચેનું અંતર તમારું પ્રતિબિંબ અંતર ગણાશે. બરાબર, જે તમારે શોધવું પડે. એટલે આપણે એની ગણતરી પર થોડું ધ્યાન આપીએ. જુઓ હવે તમે, મેં કીધું તેમ કે આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે જે પી જે જગ્યા પર કેન્દ્રિત થવાના હતા એમાં પી થી 12 સેન્ટીમીટર અંતરે તમે એફ બરાબર 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ ગોઠવી દીધો, તો તમારું પ્રતિબિંબ આઈ પાસે રચાય છે, જેના માટે બિંદુ પી આભાસી વસ્તુ બનશે. તેના માટે આભાસી વસ્તુ અંતર યુ બરાબર +12 સેન્ટીમીટર થશે. કેમ +12? તમે જુઓ તો આ વખતે તમારી જે વસ્તુ અંતરની વાત થઈ રહી છે એ તમારા લેન્સની જમણી બાજુ છે, કારણ કે આપાત કિરણની દિશામાં થવાનું. બરાબર, વિરુદ્ધ દિશામાં નહીં. નોર્મલી આ વસ્તુ જે છે એ લેફ્ટ સાઈડ પર રહેતું હોય છે, પણ અહીંયા એવું થવાનું આપણને આકૃતિ આપીએ પ્રમાણે કે એનું મૂલ્ય આપણે +12 વાપરવું પડશે. તો તમે ગણતરી ઉપર ધ્યાન આપજો. 1/F ઇઝ ઇક્વલ ટુ 1/V માઇનસ 1/U. એફની કિંમત છે 20. અહીંયા 1/Vને સમીકરણનો કરતા બનાવું તો 1/20 +1/12, 3+5 ડિવાઇડેડ બાય 60, 8/60, તો V ઇઝ ઇક્વલ ટુ 60/8, 7.5 સેન્ટીમીટર મળે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોશો તો અહીંયા આપણને જે વી છે એ ધન મળે છે, તેથી પ્રતિબિંબ આઈ આપાત કિરણની દિશામાં સી આઈ બરાબર 7.5 સેન્ટીમીટર મળે. અહીંયા મેં સી આઈ તમને આકૃતિમાં બતાવેલો હતો, એટલે કે 7.5 સેન્ટીમીટર જેવો મળશે. હવે તમે જોશો તો એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે. રકમ પર પાછું એકવાર ધ્યાન આપો. જુઓ એમાં જે બી પ્રશ્ન પૂછેલો છે તે કેવો છે. 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો હવે કિરણપુંજ કયા સ્થાને કેન્દ્રિત થશે? બોલો, આ વખતે લેન્સ બદલાઈ ગયો છે, 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો છે અને પાછો અંતર્ગોળ લેન્સ છે. બરાબર, અને જો 16 સેન્ટીમીટરનો હોય અને અંતર્ગોળ પણ હોય તો એનો મતલબ એવો થાય કે આપણે એની આકૃતિ આવી દોરવી પડે. જો આ વખતે અંતર્ગોળ લેન્સ બરાબર, અને અંતર્ગોળ મૂકો એટલે સીધી વાત છે કે તમારું જે પ્રતિબિંબ છે ને તે અપ કેન્દ્રિત થશે. એટલે તમે આ વખતે જે બિંદુ પી જુઓ છો ને એના કરતાં તમારી જે આઈ હશે ને તે તમને દૂર મળશે, અને આ વખતે સાચું પ્રતિબિંબ જ મળશે, અને આપણું વસ્તુ અંતર જે છે એ આભાસી અંતર ગણાશે. બધું સેમ જ છે, ખાલી ફરક શું છે કે એ અપ કેન્દ્રિત કરે છે એટલે આપણું જે પ્રતિબિંબ છે એ દૂર ધકેલાઈ જશે, બાકી વસ્તુ અંતર તો વાર જ રાખવાનું છે. બરાબર, તો એનો મતલબ હવે ફરીથી પાછું એ જ સમીકરણનો ઉપયોગ કરો તમે, કારણ કે આ વખતે ફરક શું છે, તમારે 20 શોધવાનો થાય છે. આ વખતે તમારે એફની કિંમત -16 વાપરવી પડશે, કારણ કે કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ હોવાથી આપણે માઇનસ લેવી પડે. પ્રતિબિંબ આપણે આઈ પાસે રચાય છે એટલે આપણે એને પ્રતિબિંબ અંતર શોધવાનું છે, તો સમીકરણ એ જ વાપરશું. 1/F ઇઝ ઇક્વલ ટુ 1/V માઇનસ 1/U. એફની કિંમત આપણે -16 મૂકશું અંતર્ગોળ લેન્સ હોવાથી, વીને એમ જ રાખશું, યુની કિંમત 12 સેન્ટીમીટર પ્લસ જ રાખવાની. ફરીથી એકવાર વીને કરતાં બનાવશું તો 1/V ઇઝ ઇક્વલ ટુ 1/12 માઇનસ 1/16, જેથી તમને વીની કિંમત 48 સેન્ટીમીટર મળશે. હવે એ પણ પાછું પ્લસ મળે છે, તમે જોજો વી ધન મળે છે, તેથી પ્રતિબિંબ આ આપાત કિરણની દિશામાં જ ગણાય, જમણી બાજુ જ ગણાય, અને એટલે એને આપણે પ્લસ કન્સિડર કરીએ છીએ. પ્લસ મળે છે એટલે જ પ્લસ કન્સિડર કરીએ છીએ, એટલે જ તો તમારું પ્રતિબિંબ સાચું ગણાય. બરાબર વિદ્યાર્થીઓ, તો આ હતો તમારો દાખલા નંબર 8. પ્રમાણમાં દાખલાઓ વિદ્યાર્થીઓને થોડા સરળ છે. હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. બરાબર, જો તમે દાખલા નંબર 9 જોશો તો એમાં રકમ આ રીતની છે વિદ્યાર્થીઓ.
21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટર અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ ગોઠવેલી છે. જુઓ, તમને ઓ પાસે વસ્તુ દેખાશે, લેન્સ તમારો અંતર્ગોળ છે અને એની આકૃતિ કેવી બનશે એ તમને અંદાજ હોવો જોઈએ. વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું આપાત કિરણ જઈને એ અપકેન્દ્રિત થાય તો એ જે જગ્યા પર ભેગું થાય એ, અને બીજું એક પ્રકાશનું કિરણ જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય, એ બે ભેગા થઈને આ એ પાસે તમને પ્રતિબિંબ આપે. તમે જોજો તો ઓ એ તમારી વસ્તુ ગણાશે અને આ એ પાસે જે છે ઊભી રાખેલી પિન એ તમારું પ્રતિબિંબ ગણાશે. તો એવું કહી શકાય કે નહીં કે વસ્તુ કરતાં પ્રતિબિંબની સાઇઝ ઘણી નાની મળે છે? બરાબર, જે બાજુ વસ્તુ છે તે બાજુ જ પ્રતિબિંબ રચાય છે. આ બધી વાત અંતર્ગોળ લેન્સની છે એટલે તમને એ ખબર હોવી જોઈએ, પણ અહીંયા તો આકૃતિ બધું ક્લિયર કરી દે છે. જે સીથી ઓનું અંતર છે એ વસ્તુ અંતર યુ ગણાય, સીથી આઈનું જે અંતર છે એ પ્રતિબિંબ અંતર વી ગણાય. બરાબર, અને તમારું જે ઓપ્ટિકલ સેન્ટર છે ત્યાંથી તમારું જે બિંદુ એફ છે મુખ્ય કેન્દ્ર, એને કેન્દ્ર લંબાઈ એફ ગણાય. બધું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે બધી જ કિંમતો આપણે આમાં માઇનસ વાપરવી પડશે. યુ, વી અને એફની કિંમતો આપણે માઇનસ વાપરવી પડશે. તો હવે આપણે ગણતરી કરીએ વિદ્યાર્થીઓ. સૂત્ર લેન્સનું જનરલ સૂત્ર જ વાપરશું. 1/F = 1/V - 1/U. તમે સમજી ગયા હશો કે અહીંયા એફની કિંમત આપણે -21 વાપરવાની થશે. બરાબર, -21 સેન્ટીમીટર એટલા માટે કે અંતર્ગોળ છે એટલે એને આપણે માઇનસ લેવો જ પડે. વીની કિંમત આપણે શોધવાની છે અને યુની કિંમત છે એ 14 સેન્ટીમીટર છે, પરંતુ એને પણ માઇનસ જ લેવી પડશે. મેં તમને પહેલાં જ કીધું કે વી, એફ અને યુ બધું જ માઇનસમાં આવશે. વી તો આપણે શોધવાના છે એટલે એની જાતે જ માઇનસમાં આવશે. જો આ સમીકરણમાંથી આપણે 1/Vને કરતા બનાવીએ તો -1/21 - -1/14 થશે. સાદુરૂપ આપતા એ -2 - -3/42 કરવાથી -5/42, એટલે કે લગભગ તમને જવાબ -8.4 સેન્ટીમીટર જેટલો મળશે. હવે જો -8.4 સેન્ટીમીટર મળતો હોય તો એનો સીધો અર્થ એવો થશે કે આપણને મળતું પ્રતિબિંબ આપણી જે વસ્તુ ગોઠવેલી છે એ બાજુ જ મળશે, કારણ કે ઋણ તો જ આવે. હવે પ્રતિબિંબની જરા ડિટેલ ચર્ચા કરીએ આપણે. પહેલી તો વાત મોટવણીની વિદ્યાર્થીઓ, આપણે મોટવણીનું સ્પેશિયલ સમીકરણ નથી આવતું, એ જ સમીકરણ જે છે જે આપણે વાપરતા હતા અરીસા માટે, પણ એમાં ફરક એટલો છે કે -8 ન આવે. તો મોટવણીનું સૂત્ર M = V/U લેન્સ માટે, વીની કિંમત તમારી -8.4 આવી છે, યુની કિંમત તમારે -14 વાપરવાની જે રકમમાં તમને આપેલી છે. જો તમે મૂકશો તમારો જવાબ 0.6 આવશે, જે એવું દર્શાવે છે કે વસ્તુ નાની બનવાની, કારણ કે એક કરતાં જવાબ ઓછો આવે અને ધન આવે તો પ્રતિબિંબ આભાસી હશે, પ્રતિબિંબ ચત્તું હશે અને પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં નાનું જ મળશે. બરાબર, હવે એની હાઇટની વાત કરી દઈએ. હવે હાઇટ શોધવી હોય તો મોટવણીનું સમીકરણ આવું પણ તો છે. આ જે 4 નંબરનો પોઈન્ટ તમે જોઈ રહ્યા છો એ પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે HI = MHO, કારણ કે M = HI/HO. મોટણીનું એક સૂત્ર છે HI/HO, પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ. તો તમે જો પ્રતિબિંબ ઊંચાઈને સમીકરણનો કરતા બનાવો તો HI = MHO થાય. એમની કિંમત 0.6 આવી છે, ઓબ્જેક્ટ હાઇટ તમને 3 આપી છે એટલે તમે ગુણાકાર કરશો તો 1.8 સેન્ટીમીટર મળશે. હવે વસ્તુને અંતર્ગોળ લેન્સથી દૂર લઈ જવામાં આવે. બરાબર, આ એક પ્રશ્ન જે છે, જોજો છેલ્લો સવાલ, રકમમાં છેલ્લું વાક્ય વાંચજો. જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય? એટલે અત્યારે તમે જે ઓ જોઈ રહ્યા છો ને દૂર લઈ જવામાં આવે તો એના પરિણામ સ્વરૂપ આપણને શું મળશે જરા જોજો. જો વસ્તુને અંતર્ગોળ લેન્સથી દૂર લઈ જવામાં આવે ત્યારે સૂત્ર 1/F = 1/V - 1/U અનુસાર યુ વધે, પણ એફ તો સાથે સાથે વી પણ વધે. અર્થાત તમારું જે પ્રતિબિંબ છે ક્રમશઃ લેન્સથી દૂર અને મુખ્ય કેન્દ્ર તરફ ખસતો જશે, અને જ્યારે તમે વસ્તુને અનંત અંતર ગોઠવી દેશો ને ત્યારે તમારું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળી જશે. કેમ? તો કે યુની વેલ્યુ આ સૂત્રમાં ઇન્ફાઇનાઇટ મૂકી દો. તમે આ સૂત્રમાં તમે યુની કિંમત ઇન્ફાઇનાઇટ મૂકો તો પછી V = F મળી જાય કે નહીં?
બરાબર, એટલે જો યુ બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ એફ થઈ જાય, તો તમારું પ્રતિબિંબ તમને કેન્દ્ર લંબાઈ પાસે મળવા લાગે. એટલે લેન્સ માટે જે સમીકરણ છે એમ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય એફ પ્લસ યુ, આપણે જે ડબલ એનમાં આના સમીકરણનો ઉપયોગ કરશું વિદ્યાર્થીઓ, સાબિત કરશું. બરાબર, આ તો એક ઇન્ફોર્મેશન છે અત્યારે, તમે એવું યાદ રાખો. તો જેમ જેમ યુ વધે તેમ તેમ એમ ઘટે, જેથી પ્રતિબિંબ ક્રમશઃ નાનું બનતું જાય. એટલે આપણને એટલું પૂછ્યું છે કે જો વસ્તુને દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબનું શું થાય, તો પ્રતિબિંબ નાનું બનતું જાય અને મુખ્ય કેન્દ્ર તરફ ખસતું જાય. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ છીએ. નવા લેક્ચરમાં વધારાના દાખલાઓ સાથે ફરીથી મળીશું. અન્ટિલ ધેન, ટેક કેર.